હાલમાં જ દિલ્હીમાં બનેલી ઘટનાથી આખા દેશમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે. આખા દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી. વારાણસીમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને મુખ્યપ્રધાન શીલા દીક્ષિત સહિતના નેતાઓની તસવીરોને સળગાવીને તેમના વિરુદ્ધ નારેબાજી પણ કરી. તો આ બાજુ જમ્મુમાં પણ વિદ્યાર્થીઓ વિરોધ કરતા રસ્તા પર જોવા મળ્યા. આ બાજુ ભાજપ સહિત એનડીએના ઘટક દળોની મહિલા નેતાઓએ સંસદ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો મહિલા નેતાઓએ માંગ કરી હતી કે આ કેસમાં વહેલામાં વહેલી તકે પીડિત યુવતીને ન્યાય આપી આરોપીઓને સજા કરવામાં આવે. આવી ઘટનાઓને રોકવા માટે આવા કેસોમાં ઝડપી કાયદાકીય પ્રક્રિયાની માંગ કરાઈ હતી. સાથે જ ભાજપે દિલ્હીમાં જંતર મંતર ખાતે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપે આ મુદ્દે દિલ્હી રાજ્ય સરકાર અને પોલીસની કામગીરી પર પ્રહારો કર્યા હતા. તો દિલ્હીની અંદર જ્યારે આ ઘટના જે બની છે તેનો જનાક્રોશ ફાટી નીકળ્યો છે અને આખા દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી છે. ત્યારે મુખ્ય વાત એ છે કે પીડિત યુવતીને ન્યાય આપી આરોપીઓને કડક સજા કરવામાં આવે. આવી ઘટનાઓને રોકવા માટે આવા કેસને ઝડપી કાયદાકીય પ્રક્રિયાની માંગ પણ ઉઠી રહી છે. સાથે સાથે દિલ્હી રાજ્ય સરકાર અને પોલીસની કામગીરી પર પણ પ્રહારો થઈ રહ્યા છે. અને હવે જોઈએ કે દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દીક્ષિત જ્યારે કોંગ્રેસનો મેનિફેસ્ટો જ્યારે બહાર પાડવાનો હતો ત્યારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે એમને શું કહ્યું હતું, આવો જોઈએ. હમે અમદાવાદ 10 સાલ પહેલે લગતા થા વો આજ નહીં લગ રહા હૈ. દિલ્હી જો 10 સાલ પહેલે દિખાઈ દેતી થી વો આજ નહીં હૈ. વો દિલ્હી એક અંતરરાષ્ટ્રીય નગર બનને જા રહી હૈ. આપ આઈએ, મેં આપકો નિમંત્રણ દેતી હું, દેખીએ. ઓર યે મેં નહીં કહે રહી, યે હિન્દુસ્તાન નહીં કહે રહા, યે વિશ્વ કે કોઈ ભી આંકડે હો વો સબ કહે રહે હૈ. ઓર કિસકી સરકાર હૈ વહાં? કોંગ્રેસ કી સરકાર. તો આજ અંગે આપણે આજે ચર્ચા કરીશું અને અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મહાનુભાવોમાં. સૌથી પહેલા આપણે મળાવીશું રૂજાન ખંભાતવાલા, જેઓ બિઝનેસ વુમેન છે, અમારી સાથે છે. સાથે જ ભાજપના ભાવનાબેન દવે, કે જેઓ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને સાથે સાથે સમાજ કલ્યાણ બોર્ડના ચેરમેન પણ રહી ચૂક્યા છે, અને કોંગ્રેસના મહિલા પ્રમુખ એવા સોનલબેન પણ અમારી સાથે છે. આ ત્રણેયનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. આ જે ઘટના ઘટી છે દિલ્હીની અંદર, ખરેખર આપણે જોવા જઈએ તો એક સમગ્ર જે મહિલાઓ પર છે આપણને શરમજનક વાતની સાથે સાથે એ પણ બહાર આવી રહ્યું છે કે યુવતીઓ પર આવો અત્યાચાર શા માટે. સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. આ જે ઘટના બની છે, સૌથી પહેલા આઈ વુડ લાઈક ટુ સે કે અગર બસનું એક્ઝામ્પલ છે તો આજકાલ ફિયર, લો નો ફિયર કોઈનામાં છેડ નહીં, કોઈ બી સ્ટેટમાં. લેટ અસ અત્યારે મને પોલિટિસાઇઝ નથી કરવું, યા સુષ્માબેને શું કહ્યું ને શીલાબેને શું કહ્યું, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ ઓલ દેટ બીકોઝ એ તો એ લોકોના પોલિટિકલ રીઝન્સના લીધે કહેવાય. પણ કમિંગ બેક ટુ જે આ થયું છે બીકોઝ ઓફ લેક ઓફ ફિયર. હવે લેક ઓફ ફિયર કેવી રીતે કે લેટ અસ આપણે ઘર બસીસ જે જાય છે એ લોકોને આદત છે શું, આરટીઓ વાળાને હે મેનેજ કરવાની, ટ્રાફિક વાળાને મેનેજ કરવાની, પોલીસ વાળાને મેનેજ કરવાની, એટલે આ બધી આદતથી એ લોકોને હવે કોઈ ડર જ નથી. એ લોકોને લાગે છે કે ચલો ને આપણે કરશું ને આપણે મેનેજ કરી લઈશું. એટલે ધીસ ઇઝ વન ઓફ ધ મેજર ફોરમોસ્ટ રીઝન કે આ થઈ રહ્યું છે. ભલે આપણે કહીએ આપણે બધા ભણેલા ગણેલા સમાજ છીએ, આપણે બધું બધા ફોરવર્ડ છીએ, અમે બી ગુજરાત સિંગાપુર જેવું છે ને દિલ્હી ઇન્ટરનેશનલ છે, બધું કહેવાની છૂટ છે, પણ ફાઇનલી એટ ધ એન્ડ ઓફ ધ ડે જે આ દેખાય છે આ હકીકત છે. અને આ હકીકત માટે મારે સૌથી પહેલા આપને થેન્ક્સ ટુ મીડિયા કરવું જોઈએ કે તમે લોકો છો એટલે આટલું બધું ફ્લેર થાય છે ને એટલે આ પાર્લામેન્ટ બોલો યા અહીંયા લોકસભા બોલો ને એમાં આ બધા વાતો થાય છે ને પોલિટિશિયન્સ આર ટેકિંગ ઇન્ટરેસ્ટ. ના તો મને નથી લાગતું કે તમે લોકો આને ફ્લેર ના કરત તો આ નથી આગળ કઈ થાત. એટલે વી શુડ થેન્ક યુ એન્ડ ધેટ બીકોઝ ઓફ લેક ઓફ ફિયર ધીસ ઇઝ ઓલ બીંગ ડન. જે બિલકુલ, અને જે પ્રમાણે ભાવનાબેન આ વાત થઈ રહી છે અને જોઈએ આપણે કે જે પ્રમાણે ચકચાર મચી ગઈ છે ઘણી બધી વખત, હમણાં જે પ્રમાણે જોયું કે દિવસની અંદર 66 થી પણ વધારે ભારતની અંદર બળાત્કારના કેસીસ થતા હોય છે, તેને લઈને આપ શું કહેશો? મારું એ કહેવાનું છે કે આ જે ઘટના બની છે હાલમાં એ ખરેખર દેશ માટે શરમજનક ઘટના છે. એ ઘટના કોઈ પણ સ્ત્રી સાથે બની હોય
એ ધનિક સ્ત્રી હોય, ગરીબ હોય, ભણેલી હોય, અભણ હોય, પરંતુ દેશની મહિલાઓની સાથે બનતી આ પ્રકારની ઘટના એ સમગ્ર દેશ માટે એક શરમજનક ઘટના છે. અને એટલા માટે જ આ ઘટનાને જ્યારે આપના દ્વારા ઉજાગર કરવામાં આવેલી છે એટલે આપને ધન્યવાદ. પરંતુ રુઝાનબેનની એક વાત સાથે હું સહમત નથી, એટલા માટે કે રાજનીતિ આ હોય કે આ હોય એ અલગ વાત છે, પણ રાજનીતિ સમાજ નીતિથી બિલકુલ અલગ નથી. રાજનીતિમાં બેઠેલા પ્રત્યેક વ્યક્તિએ કાયદાનું પાલન સુંદર રીતે થાય, એનો અમલ થાય, અને જે કોઈ આરોપીઓ હોય એને સજા તાત્કાલિક મળે એવા પ્રયત્નો કરવા જોઈએ. ક્યારે કોઈને તુષ્ટિકરણ ન કરવું જોઈએ. અગર જો આ વિષયે પોલિટિકલ પાર્ટીઓ એકબીજાને અલગ ન સમજતા એક સમજી અને આવા લોકોને, આરોપીઓને જો કડકમાં કડક શિક્ષા કરે તો મને લાગે છે કે આવા પ્રકારના બનાવો બનતા અટકશે, નહીં તો આવા રાજકીય છત્રછાયા મળશે તો ચોક્કસ આવા બનાવો વધારે બનશે. માટે રાજકીય છત્રછાયા આવા બનાવોને ના મળવી જોઈએ, કોઈ પણ રાજકીય પાર્ટી હોય, પરંતુ આ પ્રકારના મહિલાઓ સાથે થતા અત્યાચારમાં બધાએ કડક હાથે કામ લેવું જોઈએ. બિલકુલ સુનંદન, આપની પાસે આવવા માંગે છું. જે પ્રમાણે દિલ્હી રાજધાનીની અંદર જ્યારે આવી ઘટના ઘટી છે તેને લઈને સૌપ્રથમ પહેલા આપ શું કહેવા માંગો છો? હું એવું માનું છું કે દિલ્હી હોય કે અથવા તો કોઈ પણ શહેર હોય, આ મુખ્ય આ શહેરમાં થયું છે એટલે હું એની વાત કરું છું. શહેરીકરણ આપણે ત્યાં ખૂબ વધી ગયું છે, શહેરો મોટા પ્રમાણમાં એટલે વિસ્તાર ખૂબ વધી ગયા છે, એટલે એને કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ થવા માંડ્યો છે. મોટી મોટી જગ્યાઓ જે હોય, જે અજાણી જગ્યા હોય ત્યાં સ્ત્રીઓ જતી થાય છે, એની સાથે સાથે ઘણી બધી સ્ત્રીઓ જે અજાણી જગ્યામાં બીજા શહેરોમાં મોબિલિટી વધી ગઈ છે એટલે એ લોકો ત્યાં આગળ કામ માટે, ભણવા માટે, આ બધા કામ માટે જતા થાય છે. અને આને કારણે દિલ્હી હોય કે ગાંધીનગર હોય કે વડોદરા હોય કે અમદાવાદ હોય, એને કાલ ઉઠીને કલોલ હોય કે કડી હોય કે નાના શહેરોમાં પણ આ વાત થવાની. અને એનું મુખ્ય કારણ હું એવું માનું છું જે રુઝાનબેને કહ્યું તે ખાસ, કે એક ભય નીકળી ગયો છે લોકોના મનમાંથી કે આવું કંઈ કામ કરવાથી આપણે એના માટે પનિશમેન્ટ મળવાની છે, નંબર વન. બીજું જે ખાસ કરીને ઈવ ટીઝિંગ જેને કહીએ છીએ આપણે, કે જે બહેનોની જે છેડખાની કરવામાં આવે છે એ ત્યાં આગળ જ્યારે શરૂ થાય છે ત્યારે જ એને દબાવવામાં આવતી નથી, એટલે એમને એક મોકળો રસ્તો મળે છે. બીજી વાત આ છે. અને ત્રીજી વાત એ છે કે જે કાયદાકીય જે પગલાં લેવા જોઈએ, જે ફાસ્ટ ટ્રેકની એવી બધી વાત ચાલે છે એ આપણે એટલા બધા નથી કરી શકતા. આપણે આ ચર્ચાને આગળ પણ વધારીએ, પરંતુ જોઈએ કે જે પ્રમાણે દિલ્હીમાં બનેલી ગેંગરેપની હિચકારી ઘટનાનો દેશભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે, તો પીડિતાને સહાય કરવાની તેમજ આરોપીને કડક સજા આપવાની વાતો પણ થઈ રહી છે. જોકે અગાઉ આવી ઘટનાઓ સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે બળાત્કારની ઘટનામાં પીડિતાઓને પુનર્વસન માટે તથા આર્થિક સહાય થવી જોઈએ. જોકે આશ્ચર્યની વાત તો એ છે કે ગુજરાત સરકાર દ્વારા કરાયેલી વધુ એક જાહેરાત કાગળ પર જ રહી ગઈ છે. મહિલા બાળ વિકાસ કલ્યાણ માટે ગુજરાતમાં કંઈ કેટલાય કામ કરવાના દાવા ગુજરાતની મોદી સરકાર કરી રહી છે. રાજ્યમાં બળાત્કાર પીડિત મહિલાઓની વ્યથા એક કથા જ બની રહી છે, કારણ કે નરેન્દ્ર મોદીએ 2007 પછી જાહેરાત કરી હતી કે ગુજરાતની કોઈ પણ બહેન કે દીકરીને કંઈ પણ તકલીફ હોય તો ફક્ત પોસ્ટ કાર્ડ લખી દે, કારણ કે તેમને મદદ કરવા માટે તેમના મોદીભાઈ ગાંધીનગરની ગાદી પર બેઠા છે. ગુજરાતમાં 1 ઓગસ્ટ 2011 પછીની બળાત્કારની ઘટનાઓનો ભોગ બનેલી મહિલાઓને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી, જેના પછી તરત જ 7 જાન્યુઆરી 2012 એક પરિપત્ર જાહેર કરીને પીડિતોની મદદ માટે સ્ટેટ ક્રિમિનલ ઇન્જરી એન્ડ રિહેબિલિટેશન બોર્ડ